યુનિટી યુથ ફાઉન્ડેશન વડોદરા દ્વારા નર્મદાપુરના અસરગ્રસ્ત તિલકવાડા તાલુકાના રેંગણ ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું. તો આવો જોઈએ જિજ્ઞેશ દરજીનો એક રિપોર્ટ. 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા કિનારાના ગામોમાં આફતનું પૂર આવ્યું હતું, જેના પગલે સેંકડો ગામો અને હજારો લોકો પ્રભાવિત થયા હતા અને અચાનક જ આવેલા પૂરને પગલે કિનારાના ગામના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તિલકવાડા તાલુકાના એવા જ પૂર પ્રભાવિત રેગણ ગામના અસરગ્રસ્ત 70 પરિવારોને વડોદરાના યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અનાજની કીટ અને ઘરવખરીના સામાનનું વિતરણ કરાયું. વડોદરાના યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા આજરોજ તિલકવાડા તાલુકાના રેંગણ ગામે જ્યાં નર્મદા નદીમાં આવેલ પૂરે ભારે તબાહી મચાવી હતી અને લોકોના ઘરો તથા ઘરનો સામાન પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો અને 70 જેટલા પરિવારો બેઘર થઈ ગયા હતા, એવા પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું હતું. યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણ, વિજય જાદવ, ગામના સરપંચ વગેરે રાહત સામગ્રીમાં વિતરણમાં જોડાયા હતા. યઝદી પટેલ, હરમનોજ પટેલ, આશિષ વગેરે રાહત સામગ્રી માટે આર્થિક મદદ કરી હતી. લોક ભાગીદારીથી યોજાયેલા યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના વાસણ તથા ધાબળા અને અન્ય વપરાશની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાજિદ પઠાણ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજનો અમારો જે આ પ્રોગ્રામ હતો એને સફળ બનાવવા માટે આપણા અહીંના જે સરપંચ છે જયેશભાઈ, એમનો સહકાર મળ્યો અને સાથે સાથે જે અમારા જે દાતાઓ છે, જેમ કે આશિષભાઈ પટેલ ઓટો ગેરેજવાળા છે, દીપક અગ્રવાલ છે, પછી હરમંશ પટેલ, જસદી પટેલ છે, નિશિતભાઈ છે, એ લોકોના સપોર્ટથી આ કામ થયું છે. અને તમારા હેમંત ત્રિવેદી સાહેબ છે જે અમારા મેન ફાઉન્ડર છે, મેન એ અમને સપોર્ટ કરે છે. એટલે અમારું કહેવાનો મકસદ આ છે અને તમારા માધ્યમથી અમે જણાવવા એવું માગીએ છીએ કે આ લોકોને આવા પરિસ્થિતિમાં આપણે સાતમાં સાત ધંધાથી ધંધા મળીને ઊભા રહીએ અને આવા દાતાઓના સપોર્ટથી અમે આ લોકો આવું કામ કરીએ છીએ અને અમે એવી ઉમેદ કરીએ છીએ કે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજી વખત અમને આવી જરૂરત પડે તો આવા દાતા અમારા જોડે ઊભા રહે તો અમે લોકો આવા વરસાદમાં બી આ લોકોના સપોર્ટ માટે અમે 24 કલાક ઊભા રહીશું અને કુદરતના કારણે ફરી કોઈ વખત જરૂરત પડશે તો અમે અડધી રાત્રે ઊભા રહીશું. આ તમે કયા સ્થળ પર આવેલા છો? અત્યારે અમે લોકો આ રેંગણ ગામ છે, તિલકવાડાનું, જિલ્લો નર્મદા છે. અને તમે જોઈ શકો છો કે વરસાદ બી છે, કોઈ અમારી ટીમના જે મેમ્બર છે, અલ્તા પઠાણ છે, અમારા ભાઉ છે, એ લોકો એની ટાઈમ તૈયાર જ હોય છે કે ભાઈ અમે લોકો કોઈ જોતા નથી કે અમારે ખાલી કામ છે અને અમને ખાલી કોલ આવે કે અમારા અહીં મદદની જરૂર છે, અમે લોકો પહોંચી દઈએ છીએ. તમારું એનજીઓ ક્યાં આવેલું છે અને ક્યાંનું કયું સ્થળ છે? મારું એનજીઓ વડોદરાની અંદર છે, અકોટા વિસ્તારમાં છે, યુનિટી યુથ ફાઉન્ડેશનના નામથી. અને અમે લોકો એસસીજી હોસ્પિટલમાં ડેલી સાંજના ટાઈમે 4:30 વાગે 4:30 જમાડવાર રાખીએ છીએ. સાંજના ટાઈમે લગભગ 200-250 માણસ જમાડીએ છીએ. આપનો પરિચય? મારું નામ સાજિદ પઠાણ, યુનિટી યુથ ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું.